नमस्कार, वंदे मातरम। हूँ नलिनी बेन, श्री वशिष्ठ विद्यालय वाव गुजराती मीडियम में मारी फरज बजाऊ छू। तो बाळ मित्रों, सीनियर केजी में आज आपणे गणित में अभ्यास करवाना छे, तो चालो हूँ तमने गणित में शीखवू। बाळ मित्रों, आपणे पहला सूचना वाँचीशू कि सूचना में आपणने शू कह्यू छे। तो चालो हूँ सूचना वाँचू ने तमे मने सांभळजो। तो सूचना में आपने कहूँ छे के आपेला फूलों ने, अपने बधा फूल आपेला छे, शू आपेलू छे? फूलो। तो आपेला फूलों ने क्रम में गोठवी फूलों हार बनावो। आपने आ बधा फूल आपेला छे ने, पण एमा अंक छे ने क्रम में नथी लख्यो, तो आपणे पछी अहींया आगळ क्रम में लखी अने तेनो हार बनावानो छे। तो पहला आपणे बाळ मित्रों पहला अंक जोई लईए के कया कया अंक आपणने आपेला छे, बराबर। तो आपणने आपेलो छे, चालो बाळ मित्रों अंक जोईए आपणे। पहेलो, तगड़े ने मींडे त्रीस, बोलजो मारी साथे, बराबर। तगड़े ने मींडे त्रीस, त्रीस पछी केटला आपेला छे? बगड आठड अठ्यावीस। पछी छे आगळनुं फूल, तगड एकड एकत्रीस, बगड़ छगड़ छवीस, वेरी गुड। पछी आगळनुं फूल छे आपणुं, बगड़ नव्वद ओगणत्रीस। पछी आगळનું ફૂલ છે આપણું, બગડ પાંચળ પચીસ, બગડ સાતળ સત્યાવીસ, ત્રગડ બગડ બત્રીસ। તો આ બધા ફૂલ આપણને આપેલા છે ને, તેમાં પણ ક્રમ સીધી ગણતરી નથી, પચીસ પછી છવ્વીસ આવે ને, તો અહીંયા પહેલાં આપણને ત્રીસ આપેલા છે, બરાબર। તો આપણે પહેલાં અહીંયા આગળ પછી ક્રમમાં સીધી ગણતરીમાં આપણે લખવાનું છે અને ફૂલોનો હાર વ્યવસ્થિત બનાવવાનો છે। આપણે અંકને ક્રમમાં લખવાના છે, કેવું લખવાનું છે? અંકને ક્રમમાં। તો અહીંયા આપણને 25 થી 32 સુધીના અંક આપેલા છે, કેટલા? 25 થી 32। તો આપણે પહેલું ફૂલ આપણે અહીંયા આગળ લખવાનું છે અંક, બગડ પાંચળ 25। શું લખીશું બેટા? બગડ પાંચળ 25। તો ચાલો લખીએ આપણે, બગડ પાંચળ 25, બરાબર। પછી 25 પછી ક્રમમાં 25 પછીનું કયું ફૂલ આવશે? તો બગડ છગડ 26। તો બાળ મિત્રો, 25 પછીનું ફૂલ આવશે બગડ છગડ 26। હવે 26 પછી બગડ સાતળ 27। 26 પછી કયું આવે ક્રમમાં? બગડ સાતળ 27। ઓકે બાળ મિત્રો, હવે 27 પછી શોધીએ આપણે, 27 પછી 28, બગડ આઠળ 28। તો 27 પછી ક્રમમાં શું આવશે? બગડ આઠળ 28। હવે 28 પછીનો કયો ક્રમ આવશે? 28 પછી આવશે બગડ નવ્વદ ઓગણત્રીસ। શું આવશે બેટા? બગડ નવ્વદ ઓગણત્રીસ। તો 28 પછીનો ફૂલ આવશે બગડ નવ્વદ ઓગણત્રીસ। હવે આગળ 29 પછી કયો અંક આવે બેટા? 29 પછી આવે તગડે ને મીંડે 30। તો આપણે અહીં આગળ લખીશું, તગડે ને મીંડે 30। ઓકે, વેરી ગુડ બાળ મિત્રો। હવે 30 પછી બેટા શું આવે? 30 પછી આવે તગડ એકડ 31। શું આવે બેટા? 30 પછી તગડ એકડ 31। તો આપણે અહીંયા લખીશું, તગડ એકડ 31, બરોબર। હવેનો કયો અંક આવશે 31 પછી? તગડ એકડ 31 પછી શું આવે બેટા? તગડ એકડ 31 પછી આવશે તગડ બગડ 32। તો આમાં ફૂલોમાં આપણે શોધીશું કે તગડ બગડ 32 ક્યાં છે, તો આ રહ્યા। તો આપણે અહીંયા લખીશું, તગડ બગડ 32। તો બાળ મિત્રો, આપણને અહીંયા છે ને ક્રમમાં નહોતા આપ્યા, આ બધા ફૂલ આપણને આડા આવડા હતા। શું હતું? આડા આવડા હતા, સીધી ગણતરીમાં નહોતા, અને આપણને કહ્યું કે અંક જોઈ શોધી અને પછી આપણે તેનો હાર બનાવવાનો હતો। તો આપણે 25થી પછી અંકને શોધ્યા, બરાબર। પહેલાં આયા બગડ પાછળ 25 આપણે લખ્યા, બરોબર। પછી 25 પછી શું આવે? તો યાદ કરીને આપણે લખ્યું કે 25 પછી 26 આવે, તો 26નું ફૂલ આપણે ત્યાંથી અહીંયા લાવ્યા, ને 26 પછી બગડ સાતળ
27, તો 26 પછી આપણે 27 નું ફૂલ જોડ્યું, બરાબર. હવે 27 પછી બગણ આઠળ 28, તો 27 પછી 28 નું ફૂલ મૂક્યું આપણે. અને 28 પછી શું આવે બાળ મિત્રો? બગણ નવડો 29, બરાબર ને? હા, તો બગણ નવડો 29 નું ફૂલ લાવ્યા. અને 29 પછી તગડે ને મીંડે 30, બરાબર. હા, 30 પછી 31, 30 પછી કયું ફૂલ? તગડ એકડ 31. અને 31 પછી તગડ બગડ 32. તો પહેલું આપણે બગડ પાછળ 25 નું ફૂલ મૂક્યું, ઓકે બાળ મિત્રો. 25 પછી આપણે લીધું 26 નું ફૂલ. 26 પછી લીધું આપણે 27 નું ફૂલ. 27 પછી લીધું આપણે 28 નું ફૂલ. 28 પછી લીધું આપણે બગડ નવડ 29. 29 પછી કયું ફૂલ લીધું? તગડીને મીંડે 30, ઓકે બાળ મિત્રો. અને 30 પછી 31, બરાબર ને? હા, ને 31 પછી 32. તો આપણે આ બધા ફૂલ આવી ગયા, બરાબર. અને આપણો મસ્ત મજાનો ફૂલોનો હાર તૈયાર થઈ ગયો. તો મજા આવીને બાળ મિત્રો. ઓકે, થેન્ક યુ. વંદે માતરમ.